गुड मॉर्निंग दोस्तों, बहुत ज अगत्यनो टॉपिक आपणो चाली रह्यो छे। सो बीजो समय न बगाड़ता खास ते एक एक विधेय मैं तमने समझाई दीधुं। हवे एक विद्यार्थिनी नो मेसेज हतो रीति के भाई एने संबंधना पेला बे नाना दाखलामां प्रश्न छे ए हूँ सॉल्व करीने तने आपी दईश। ज्यारे लगभग बाकीना कोई विद्यार्थीनो मेसेज के फोन आव्यो नथी एटले एवी आशा राखुं छुं કે લગભગ બધાનો એટલો ટોપિક ક્લિયર છે। કાલે મેં એક એક વિધેયની વાત પૂરી કરી હતી સ્વાધ્યાય 1.2 માંથી, અને આજે એક નવા ટોપિક પર જે એની સાથે જ સંકળાયેલ ટોપિક છે જેનું નામ છે વ્યાપ્ત વિધેય, એની આપણે ચર્ચા કરવાના છીએ। ભાઈ વ્યાપ્ત વિધેય બહુ લોકોની વિકેટ લે છે, ધ્યાન રાખજો। સૌથી વધુ વિકેટ લેતો આ ટોપિક છે, સમજ પડી ગયા પછી પણ દાખલો ના આવડે એનું નામ વ્યાપ્ત વિધેય। અથવા દાખલો આવડ્યો હોય તો ખબર ના પડે કે કેવી રીતે જવાબ આવ્યો એનું નામ વ્યાપ્ત વિધેય। દાખલો થઈ જાય પછી બી ખબર ના પડે કે થઈ ગયો કે નહીં એનું નામ વ્યાપ્ત વિધેય। અને દાખલો મસ્ત તૈયાર કરેલો હોય તોય ના લખી શકાય એનું જ નામ વ્યાપ્ત વિધેય। મતલબ બહુ ઊંડાણપૂર્વકની સમજ માંગી લે એવું આ ટોપિક છે, અને માટે તમે જુઓ મેં એક એક વિધેયમાં લગભગ 2.5 લેક્ચર લીધા છે, બીજા 2.5 લેક્ચર આપણા વ્યાપ્ત વિધેયમાં જશે જ ગેરંટી, પણ હું માનું છું ત્યાં સુધી પછી કોઈને લગભગ વાંધો નહીં આવે। એની સામે તમારે પણ એટલો સમય આપવો પડશે, પ્રેક્ટિસ એટલી કરવી પડશે તો જ આ વસ્તુ પર આપણી પકડ રહેશે। કારણ કે એક એક અને વ્યાપ્ત આવડશે તો જ પ્રતિવિધેય આવડશે, યાદ રાખજો। ખાલી દાખલા સીધે સીધા ગણી જવાય પ્રતિવિધેય આવડી ના કહેવાય। ઘણી જગ્યાએ જોઉં છું વિદ્યાર્થીઓ સીધે સીધા દાખલા ગણી દે આવડી ગયું પ્રતિ, ના ભાઈ ના, એક સહેજ અંદર મસાલો નાખી દે ને તરત વિકેટ પડી જાય। સો આપણે એ ટુ ઝેડ વસ્તુ સમજવા માંગીએ છે કે ભાઈ વોટ ઇઝ ધ મીનિંગ ઓફ વ્યાપ્ત વિધેય। વ્યાપ્ત વિધેયને આપણે ઓન ટુ ફંક્શન પણ કહી શકીએ છે, સબ્જેક્ટિવ ફંક્શન પણ કહી શકાય। ધારો કે એ ફ્રોમ એ ટુ બી કોઈ વિધેય છે, જો આર એફ ઇક્વલ ટુ સીડીએફ થાય, એટલે કે વિસ્તારગણ અને સહપ્રદેશગણ સમાન થાય તો એફ વ્યાપ્ત વિધેય છે તેમ કહેવાય। ભાઈ આજનો મોટા ભાગનો લેક્ચર વ્યાપ્ત વિધેયની સમજમાં જશે, યાદ રાખજો। વ્યાપ્ત વિધેયમાં જ આપણો મોટા ભાગનો સમય જવાનો છે, એની સમજ જ જરૂરી છે। દાખલા સમજ વગર દાખલા ભલે આવડે પણ ના આવડે કહેવાય મેં હમણાં કીધું, એટલે આપણે અત્યારે વધારે પડતો ભાર સમજ પર આપવાના છીએ। સમજ પડશે તો દાખલા તો આવડશે, પણ સમજ દાખલા ના સમજ વગર આવડશે, સમજાવ્યા પછી તો કોઈ પ્રશ્ન જ નથી, પછી તમે જાતે દાખલો કરી શકો। જો વિધેયનો વિસ્તાર ગણ અને સહપ્રદેશ ગણ સમાન થાય તો હવે આપણી વાત આઈને અટકે વિસ્તાર ગણ, કે ભાઈ વિસ્તાર શું? સાહેબ 11માં ભણાયા અત્યારે ક્યાંથી યાદ હોય, થોડીક સમજો દે ભાઈ, કારણ કે એના વગર વ્યાપ્ત નકામું છે। એ બી ધારો કે ગણ એ માં 5 ઘટકો છે, 5, 6, 7, 8, 9, 10, 11, 12, આ એ થી બી નું વિધેય છે। The relation or the function is fx is equal to x plus 4. When we take x equal to 1, આ એક સમયસર પ્રદેશમાંથી લેવામાં આવે છે, આ બધી તમને ખબર હોવી જોઈએ,
आएक्स प्रदेश માંથી લેવામાં આવે fx નું મૂલ્ય તેને સંગત મને સહ પ્રદેશ માં જે હું x 1 લઈશ f1 થશે 1 + 4 = 5 તો 1 એ 5 સાથે સંબંધિત છે તદ ઉપરાંત આને f1 પણ કહેવાય f1 is an image of 1 f1 એ 1 ની ઇમેજ છે f1 નું જ બીજું નામ 5 છે તો તમે 5 એ 1 નું પ્રતિબિંબ છે એમ કહેશો તો પણ ચાલશે અથવા f1 એ 1 નું પ્રતિબિંબ છે એમ કહેશો તો પણ ચાલશે પ્રતિબિંબ છે એટલે કે સહપ્રદેશનો એવો ઘટક કે જે પ્રદેશના ઘટક સાથે સંકળાયેલો છે મેં x બરાબર 2 લીધું તો મને f2 મળશે 6 x બરાબર 3 લીધું તો મને f3 મળશે 7 x બરાબર મે 4 લીધું તો મને f4 મળશે 8 અને x બરાબર મે 5 લીધું તો f5 મને મળશે 9 એના પછી પ્રદેશમાં હવે કોઈ ઘટક બાકી નથી એનો મતલબ એવો થયો કે હવે આગળ પ્રતિબિંબ હશે નહીં બીજું એક વિધાન તમે આગળ જતા વાંચશો કે ધ ફંક્શન ઇઝ ડિફાઇન્ડ ઓન ધ ડોમેન વિધેય તેના પ્રદેશ પર વ્યાખ્યાયિત છે ભાઈ અત્યારે વિધેયનો પ્રદેશ 1 2 3 4 5 છે આથી હું માત્ર એટલા જ ઘટકો માટે વાત કરી શકું કારણ કે કોઈ પણ વિધેય હંમેશા તેના પ્રદેશ પર વ્યાખ્યાયિત હોય પ્રદેશની બહારના ઘટક માટે એ વ્યાખ્યાયિત થાય પણ ખરા ને ના પણ થાય પણ એ આપણા અભ્યાસમાં આવતું જ નથી ભાઈ તમને જે આપ્યું છે તમારી રેન્જમાં રહેવાનું રેન્જની બહાર નહીં જવાનું એનું જ્ઞાન વિસ્તાર કે વિધેયને એના પ્રદેશ પૂરતા જ ઘટકો આપવાના છે એટલે હું f6 f7 f8 એ બધા ઘટકોની ચર્ચા નહીં કરું આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ વિધેય તેના પ્રદેશ પર વ્યાખ્યાય છે હવે અહીંયા તમે જુઓ તેને પાંચ પ્રતિબિંબ મળે છે પ્રતિબિંબોનો ગણ એટલે જ વિસ્તાર ગણ તો જુઓ હું f નો વિસ્તાર ગણ લખું છું rf વિસ્તારનો અંગ્રેજી શબ્દ છે રેન્જ રેન્જ ઓફ f ઇઝ તમે આમ લખી શકો 5 6 7 8 9 આનો વિસ્તાર ગણ તો સાહેબ પેલા 10 11 12 નું શું ભાઈ એ લોકો સહપ્રદેશ ગણના ઘટકો થયા they are known as cdf કોડોમેન ઓફ એફ સહપ્રદેશના ઘટકોનો ગણ એમાં બધા જ આવશે 5 6 7 8 9 10 11 12 આ બધા જ આવશે સહપ્રદેશ બધા જ ઘટકો ધરાવે વિસ્તાર ગણ માત્ર પ્રતિબિંબોનો ગણ 10 ઇઝ નોટ ઇમેજ ઓફ એની એલિમેન્ટ 10 એ કોઈનું પ્રતિબિંબ નથી ભાઈઓ આથી તે વિસ્તાર ગણમાં નહીં આવે એવી જ રીતે 11 અને 12 માટે પણ કહી શકાય તો 10 11 12 કોઈ પણ ઘટકના પ્રતિબિંબ નથી આથી તેઓ વિસ્તાર ગણમાં ન આવે તો આને હું બીજી રીતે આમ પણ લખી શકું ઇક્વલ ટુ f1 f2 f3 f4 it is also range of f happened vidhayu vistar ch triji rite chopadi wala je vyapak rite lakhe che e rite equal to set of fx eva f no gan ke jyan x e pradesh no ghatak hoy set of fx set of images pratibimbo no gan f image chalo x પ્રદેશ માંથી લેવાનો છે when we take x equal to 1 it will be f1 જ્યારે હું x બરાબર 2 લઈશ f2 થશે x બરાબર 3 લઈશ f3 x બરાબર 4 5 x નું મૂલ્ય હું 5 સુધી લઈશ કારણ કે એટલા જ ઘટકો પ્રદેશમાં છે એના સિવાયના કોઈ ઘટકો માટે આપણે ડોળ અપણ કરવાનું નહીં વધારે બુદ્ધિ વાપરવાની છે જ દીધો સો એને તમે વ્યાપક રીતે આમ પણ લખી શકો છો સેટ ઓફ ઓલ ઇમેજીસ હવે ત્રીજી રીત આપો કે આ વિધેયને તમે ગણ સ્વરૂપે આમ પણ લખી શકો ઇટ ઇઝ ઓલસો વન ઓફ ધ મેથડ્સ આ પણ આપણી જ એક પદ્ધતિ છે કે આ વિધેયને હું ગણ સ્વરૂપે આમ લખી શકું 1 ની સાથે સંકળાયેલ ઘટક છે 5 સો 1 5 2 ની સાથે સંબંધિત ઘટક છે 6 ધેન 2 6 3 ની સાથે સંબંધિત ઘટક છે 7
then 3-7, then 4-8, and then 5-9. તમે આમ પણ લખી શકો, ઇટ ઇઝ વન ઓફ ધ વેઝ. આ એક બીજી રીત છે વિધેયને દર્શાવવા માટેની. તો અહીંયાથી તમે એમ કહી શકો કે આ ક્રમિક જોડોનો ગણ છે, એમાં જે પહેલા ઘટકો છે ને એ પ્રદેશના છે, અને જે બીજા ઘટકો છે ને એ સહપ્રદેશના પ્રતિબિંબ છે. તો આ જે બીજા ઘટકોથી જે ગણ બનશે ને એને પણ તમે વિસ્તાર ગણ કહી શકો, જો તમને વિધેય ગણ સ્વરૂપમાં આપ્યું હોય તો, અન્યથા વાંધો નથી. સો વિસ્તારની બધી સમજ જે 11th માં હતી એ અને નથી એ બધી મેં તમને આપી દીધી. ધીરે ધીરે થોડું આની પર મનન ચિંતન કરજો કે વિસ્તાર એટલે સહપ્રદેશના એવા ઘટકોનો ગણ કે જે પ્રદેશના ઘટકો સાથે સંકળાયેલ હોય, પ્રતિબિંબોનો ગણ, પ્રતિબિંબોનો ગણ અથવા સહપ્રદેશના એવા ઘટકોનો ગણ કે જે પ્રદેશના ઘટકો સાથે સંકળાયેલો હોય. આય જો વ્યાખ્યા ઉપર, જે વિધેયમાં વિસ્તાર ગણ અને સહપ્રદેશ ગણ સમાન થાય, જે વિધેયમાં વિસ્તાર ગણ અને સહપ્રદેશ ગણ સમાન થાય તેને વ્યાપ્ત વિધેય કહે છે. હવે થોડાક ઉદાહરણો લઈએ, કે એટલું ઈઝી નથી મેં કીધું, એમ આટલું જોઈ લીધું એટલે આવડી ના ગયું. ચાલો ઉદાહરણ લઈએ, થોડાક વેન આકૃતિથી સમજીએ. અને વેન આકૃતિ એટલે હું શાંત ગણો લઈને અભ્યાસ કરાવવા માંગુ છું. શાંત ગણોથી સમજ મેળવી શકાય, પણ શાંત ગણ એ પૂરતો અભ્યાસ નથી. દાખલા તમારે વિકેટ ક્યાં લેશે, જ્યારે પ્રદેશ અને સહપ્રદેશ અનંત ગણ હોય, લાઈક એન ઝેડ ક્યુ આર, આવા બધા પ્રદેશ સહપ્રદેશ આવશે ને, વિસ્તાર આવશે ને, ત્યારે આપણી હવા નીકળવાની છે. શાંત ગણમાં સમજી શકાશે, પછી એને આપણે અનંત ગણમાં એપ્લાય કરવાનું છે. ધારો કે એક વિધેય છે a થી b, f 1 2 3 4 5 6 7 8, આપણું સ્ટાન્ડર્ડ ઉદાહરણ છે અને એનો સવલ તમે જાણો છો. 1 એ 5 સાથે, 2 એ 6 સાથે, 3 એ 7 સાથે અને 4 એ 8 સાથે સંબંધિત છે. સહપ્રદેશ ગણના જે ઘટકો છે બધા જ સંકળાયેલા છે. તો જુઓ એનો વિસ્તાર ગણ શું થશે. ધ રેન્જ ઇઝ 5 6 7 8, જેનું બીજું નામ છે સહપ્રદેશ ગણ બી. તો આ ઉદાહરણમાં તમે જોઈ શકો છો કે વિસ્તાર ગણ અને સહપ્રદેશ ગણ સમાન છે, પરિણામે આ વ્યાપ્ત વિધેય છે. હવે થોડી થોડી આપણે એક એક વિધેયની સમજ પણ રિવાઇઝ કરતા જઈએ. વ્યાપ્ત થઈ ગયું કેમ, તો કે વિસ્તાર ગણ અને સહ, હજી બીજી વ્યાખ્યા બાકી છે, હું પહેલા એક વ્યાખ્યા આખી ક્લિયર કરીશ પછી જ બીજી સમજાવીશ. વિસ્તાર ગણ અને સહપ્રદેશ ગણ સમાન થઈ ગયા, આથી વિધેય વ્યાપ છે. શું આ એક એક છે? હા, કેમ, તો કે પ્રત્યેક પ્રતિબિંબ માટે પ્રદેશમાં એક જ ઘટક છે. પ્રત્યેક પ્રતિબિંબનું અનન્ય પૂર્વ પ્રતિબિંબ મળે, આપણે સમજ છે, પ્રત્યેક પ્રતિબિંબનું અનન્ય પૂર્વ પ્રતિબિંબ મળે તો તે એક એક વિધેય કહેવાય. 5નું એક જ પૂર્વ પ્રતિબિંબ 1 છે, 6નું એક જ પૂર્વ પ્રતિબિંબ 2 છે, 7નું એક જ પૂર્વ પ્રતિબિંબ 3 છે, 8નું એક જ પૂર્વ પ્રતિબિંબ 4 છે. એક એક વિધેય પણ છે, તમે સમજી શકો છો. જોડે જોડે એની પણ સમજ મેળવતા જઈએ. સાબિત કર, દાખલાઓ સાબિત કરીશ ત્યારે વ્યાપની ચર્ચા કરીશું, પણ અહીંયા જોડે જોડે એક એક વિધે પણ સમજતા જઈએ. બીજું એક ઉદાહરણ લઈએ, ઇટ ઇઝ અ ફંક્શન g, ફ્રોમ a ટુ b ધ એલિમેન્ટ્સ ઓફ a આર એન્ડ ઇટ હેઝ ઓનલી 2 એલિમેન્ટ્સ. ચલો 1 એ -1 સાથે સંબંધિત છે, 2 એ 1 સાથે, 3 એ -1 સાથે અને 4 એ 1 સાથે. સો ટેલ મી વોટ ઇઝ ધ રેન્જ ઓફ g, વિધેય g નો વિસ્તાર શું થશે. તો વિધેય g માં જે પ્રતિબિંબ છે તેમનો ગણ લેવાનો છે. કયા કયા ઘટકો પ્રતિબિંબ બની રહ્યા છે? -1 અને 1. અચ્છા, સહપ્રદેશ ગણ એ પોતે જ છે, આનો મતલબ એ થયો, આનો મતલબ એ થયો.
કે વિસ્તાર અને સહપ્રદેશ સમાન છે આથી આ વ્યાપ્ત વિધેય છે આથી આ વ્યાપ્ત વિધેય છે આ પણ વ્યાપ્ત વિધેય છે એક એક કોણ છે વ્યાપ્ત વિધેય થઈ ગયું વિસ્તાર ગણ અને સહપ્રદેશ ગણ સમાન છે આથી તે વ્યાપ્ત વિધેય છે સો એક એક છે તો હમણાં મેં સમજાવ્યું કે જો પ્રત્યેક પ્રતિબિંબ માટે અનન્ય પૂર્વ પ્રતિબિંબ મળે ભૈયા શાંત ગણમાં જ શક્ય જો તમે અનંત ગણમાં લગાડવા જશો તો ફસાઈ જશો અનંત ગણમાં આપણી પેલી વ્યાખ્યા ચકાસવાની fx1 is fx2 લઈ લેવાનું અને x1 is equal to x2 સાબિત કરવાનું અને એ પણ આપણને પહેલા ખબર હોવી જોઈએ કે આ વિધેય એક એક છે વ્યાપ્ત છે પછી જ એ ચર્ચા થાય નહીતર ના થાય શાંત ગણમાં તમે આવું કહી શકો કે પ્રત્યેક પ્રતિબિંબ માટે અનન્ય પૂર્વ પ્રતિબિંબ ચલો -1 માટે બે પૂર્વ પ્રતિબિંબ છે 1 એન્ડ 3 પતી ગઈ વાત એક જ ઉદાહરણ કાફી છે દોસ્તો પછી આગળ હોય ઘટકો તોય જોવાનું નથી યાદ રાખજો તો વ્યાપ્ત છે અને અનેક એક વિધેય છે અનેક એક વિધેય છે યાદ રાખજો વ્યાપ્ત છે પણ જોડે જોડે અનેક એક વિધેય છે એના પછી ત્રીજું એક ઉદાહરણ ધારો કે h a a થી b નું વિધેય છે 1 2 3 4 5 6 7 8 9 10 ચલો 1 એ 5 સાથે 2 એ 6 સાથે 3 એ 7 સાથે 4 એ 8 સાથે સંબંધિત છે શું આ વિધેય છે યસ કે પ્રદેશના બધા જ ઘટકો એક ઘટક સાથે સંકળાયેલા છે શું આ વ્યાપ્ત વિધેય છે તો બે એનો વિસ્તાર ગણ ગણો વિસ્તાર r ઓફ h h નો વિસ્તાર ગણ વિસ્તાર ગણ એટલે માત્ર પ્રતિબિંબોનો ગણ માત્ર સંબંધિત ઘટકોનો ગણ એ પણ સહપ્રદેશના 5 6 7 8 ઓવર ઇઝ નોટ ઇક્વલ ટુ b સહપ્રદેશ અને વિસ્તાર ગણ સમાન નથી માટે h વ્યાપ્ત વિધેય નથી સહપ્રદેશ અને વિસ્તાર ગણ સમાન નથી આથી વિધેય h વ્યાપ્ત વિધેય નથી શું એક એક છે શું પ્રત્યેક પ્રતિબિંબ માટે અનન્ય પૂર્વ પ્રતિબિંબ છે 5 માટે એક જ પૂર્વ 6 માટે એક જ 7 માટે એક જ 9 માટે પ્રતિબિંબ જ નથી તો ચિંતા ના કરો હોય તેના માટે અનન્ય હોવું જોઈએ ના હોય એની કોઈ ચિંતા નથી હોય તેના માટે અનન્ય પ્રતિબિંબ હોવું જોઈએ ના હોય તેની કોઈ ચિંતા નથી આથી આ એક એક વિધેય છે યાદ રાખજો એક એક છે એક વિશિષ્ટ ઉદાહરણ લઈએ એક્સ વાય It is a function t. T is mapping from x to y. 1, 2, 3, 4, 5, 6, 7. 1 is related with 7. બોલતા રહેજો દોસ્તો શું t વિધેય છે is t a function ટી ને વિધેય કહેવાય ઓબવિયસ કહી શકાય કેમ તો કે પ્રદેશના બધા જ ઘટકો સહપ્રદેશના અનન્ય ઘટક સાથે સંકળાયેલા છે આથી આ વિધેય છે જો બધા જ એટલે એક જ છે બેની પાસે નાનું કુટુંબ સુખી કુટુંબ શું આ એક એક વિધેય છે છે શું આ વ્યાપ્ત વિધેય છે નથી કેમ તો સહપ્રદેશ ગણ અને વિસ્તાર ગણ સમાન નથી પરંતુ જો આને બીજા કોઈ ઘટક જોડે પણ સાથે ને સાથે મિત્રતા થઈ તો શું આ પરિસ્થિતિમાં
એકી કહેવાશે ના શું કહેવાશે એક અનેક કહેવાશે એક અનેક સંગતતા વિધેય નથી યાદ રાખજો આ વિધેય નથી સો આ વિધેય નથી વિધેય જ નથી તો વ્યાપ્ત અવ્યાપ્તને અહીંયા કોઈ જ ચર્ચાનો વિષય રહેતો નથી બરાબર યાદ રાખજો એના પછી એક છેલ્લું ઉદાહરણ પછી બીજી વ્યાખ્યા અને પછી દાખલા તરફ મૂવ થઈ ગઈ 1 2 3 4 5 -1 0 1 એક એ માઇનસ ધારો કે આ એફ વિધેય છે 2 is related with 1, 3 is minus 1, 4 is with 1, and 5 is with minus 1. શું f વિધેય છે? Yes. શું f વ્યાપ્ત વિધેય છે? No. કારણ એના વિસ્તાર ગણમાં માઇનસ 1 અને 1 બે જ ઘટકો છે એટલે કે તે અને સહપ્રદેશ ગણ સમાન નથી આથી તે વ્યાપ્ત વિધેય નથી સો f એક એક છે ના કેમ તો કે આના એક થી વધારે પૂર્વ પ્રતિબિંબો છે આથી તે અને એક છે વ્યાપ્ત નથી વ્યાપ્ત વિધેય નથી માનું છું ત્યાં સુધી શાંત ગણોમાં વ્યાપ્તની તમને સમજ પડી ગઈ હશે અનંતમાં ધીરે ધીરે આપણે પ્રેક્ટિસથી સમજવાનું છે આટલું સમજાઈ દીધા પછી હું ચોક્કસ કહું કે આવડી ગયું ના કહેવાય હા સમજ પડવાની શરૂઆત થઈ આપણે પહેલા બીજા ત્રીજા પગથી પહોંચી ગયા છીએ પણ એવું નથી કહેતો કે આટલું આવડી ગયું વ્યાપ્ત વિધેય આવડી ગયું પ્રેક્ટિસ પણ એટલી જ જરૂરી છે યાદ રાખજો હવે બીજી વ્યાખ્યા તરફ આપણે મૂવ થઈએ છીએ જો એક આ વ્યાપ્ત વિધેય છે આ વ્યાપ્ત વિધેય છે આ વ્યાપ્ત વિધેય નથી આ વિધેય નથી આ વ્યાપ્ત વિધેય નથી આ વ્યાપ્ત વિધેય છે બોર્ડ પર આપણી પાસે 3 વિધેય વ્યાપ્ત વિધેયો છે આ 3 વિધેયને જોઈને હું આવી રીતે એને રજૂ કરી શકું સહપ્રદેશના ઘટકોને મળ્યો ચલો 5 માટે એક જ પ્રતિબિંબ છે ને 5 માટે પ્રતિબિંબ છે ને હા આથી f1 બરાબર 5 થાય આના માટે પ્રતિબિંબ છે આના માટે પ્રતિબિંબ છે આના માટે પ્રતિબિંબ છે શું આના માટે તો કે બે પ્રતિબિંબ છે f1 અને f3 આના માટે બે પ્રતિબિંબ છે f2 અને f4 નથી વ્યાપ્ત વ્યાપ્ત નથી વ્યાપ્ત નથી અહીંયા પણ પ્રતિબિંબો છે જ જોયું તો આ વ્યાખ્યા હું બીજી રીતે આપી શકું વ્યાપ્ત વિધેયની વ્યાખ્યા ઇન અનધર વે ધારો કે f a a થી b નું વિધેય છે ધારો કે f a a થી b નું વિધેય છે પ્રત્યેક y belongs to b માટે સહપ્રદેશના બધા જ ઘટકો માટે x belongs to a એવો મળે સોરી આ વ્યાપ્ત નથી વ્યાપ્ત નથી પ્રત્યેક એટલે સહપ્રદેશના બધા જ ઘટકો માટે આવે છે સહપ્રદેશના બધા જ ઘટકો એટલે કે y belongs to b માટે x belongs to a એવો મળે કે જેથી fx equal to y થાય તો
એ વ્યાપ્ત છે. મેં આગળ ભૂલથી આને વ્યાપ કીધું, ખરેખર વ્યાપ નથી, યાદ રાખજો. સહપ્રદેશના બધા જ ઘટક માટે ઘટક મળે છે કે જેથી આવતા, યસ અહીંયા મળે છે. તો આ બે વિધેય વ્યાપ્ત છે, બાકીના કોઈ પણ વિધેય વ્યાપ્ત નથી. હવે છે એના માટે તો તમે સમજ્યા, નથી એના માટે શું લખી શકીએ? નવ નામનો એવો ઘટક મળે છે કે જેના માટે પ્રદેશમાં કોઈ ઘટક જ નથી, આથી તે વ્યાપ્ત નથી. એક નામનો એવો ઘટક છે કે જેના માટે પ્રદેશમાં કોઈ ઘટક જ નથી, આથી વ્યાપ્ત નથી. દસ નામનો એવો, સોરી, ઝીરો નામનો એવો ઘટક છે કે જેના માટે કોઈ ઘટક જ નથી, આથી તે વ્યાપ્ત નથી. તો વ્યાપ્ત નથી તો અવ્યાપ્ત વિધેયની વ્યાખ્યા બી તો આપણે ભણવી પડે. વ્યાપની વ્યાખ્યા જો, હવે અવ્યાપની વ્યાખ્યા. જો પહેલી વ્યાખ્યા, જ્યારે આરએફ એટલે કે વિસ્તાર ગણ અને સીડીએફ એટલે કે સહપ્રદેશ ગણ સમાન ન થાય તો એફ અવ્યાપ્ત છે. વિસ્તાર ગણ અને સહપ્રદેશ ગણ સમાન નથી, વાર્તા કરી વ્યાપ્ત વિધેય નથી, જેમ કે આ એનું ઉદાહરણ છે. બીજી રીત આની ઓપોઝિટ, F A થી B નું વિધેય છે. કોઈક Y belongs to B માટે સહપ્રદેશના કોઈક ઘટક માટે, કોઈક એટલે કે ઝીરો, ઝીરો માટે કોઈ ઘટક નથી, થ્રી માટે કોઈ એક જ ઘટક મળવો જોઈએ. કોઈક Y belongs to B માટે X belongs to A ન મળે કે જેથી fx equal to y થાય. ભાઈ સહપ્રદેશમાંથી એક જ ઘટક શોધવાનો ટ્રાય કરો કે જેને સંગત પ્રદેશમાં ઘટક નથી. ચલો પાંચ માટે છે, છ માટે નથી મળતો, એક માઇનસ એક માટે છે નથી મળતો, નવ માટે કોઈ નથી મળી ગયું અગાઉ છે, વન માટે કોઈ નથી મળી ગયો આવ્યો છે, ઝીરો માટે કોઈ નથી, એટલે એક ઘટક તમને મળે ને વાર્તા પૂરી. સો કોઈક વાય બિલોંગ્સ ટુ બી માટે એક્સ બિલોંગ્સ ટુ એ ન મળે કે જેથી એફ એક્સ ઇક્વલ ટુ વાય થાય તો એફ અવ્યાપ્ત વિધેય છે, તેમ કહેવાય. તો વિધેય એફ અવ્યાપ્ત વિધેય છે તેમ કહેવાય. લગભગ મેં અહીંયા વ્યાપ્ત અવ્યાપ્તને સંબંધિત લગભગ ઘણી બધી સમજૂતી આપી, પૂરેપૂરી તો ના કહેવાય. હજી દાખલાઓમાં પણ આ જ વસ્તુ મારે વારે 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 રિપીટ કરવી પડશે ત્યારે તમારે ભેજામાં જ, કારણ કે અશુદ્ધિઓ હોય ને જલ્દી વસ્તુ ચીપકે નહીં, એટલે અશુદ્ધિઓ હટાવતા હટાવતા આ બધી વસ્તુ ચીપકાવાની છે. સો ધ્યાન રાખજો, આટલી વસ્તુ પર ફોકસ કરજો. વ્યાપ્ત એટલે વિસ્તાર ગણ અને સહપ્રદેશ ગણ સમાન, અથવા બધા જ ભાઈ માટે એવો એક્સ મળે તો સાહેબ આ બે બે વ્યાખ્યા શું છે? ભાઈ જો શાંત પ્રદેશ અને સહપ્રદેશ ગણ હશે ને ત્યારે તમારું કામ આસાન થશે અહીંયા. બટ વેન ધ ડોમેન એન્ડ કો ડોમેન આર ઇન્ફાઇનાઇટ સેટ, પ્રદેશ ગણ અને સહપ્રદેશ ગણ અનંત ગણ હશે ને ત્યારે આ જ વ્યાખ્યા કામમાં આવશે. આ પણ તમને કહી દઉં, એવું નહીં માનતા કે આથી આપણું કામ થઈ જશે, બધા કેસમાં નહીં બને, મોટા ભાગના કેસમાં આની જ જરૂર પડશે. અને એ જ દાખલાઓ હેરાન કરશે કે જેના જેમાં આ રીત કરવાની છે. આ રીતના દાખલાઓ તો એમને મેં તમને આપડશે. જ્યારે પ્રદેશ અને સહપ્રદેશ શાંત ગણ હશે આપણું કામ આસાન છે. કોઈક સંજોગોમાં પ્રદેશ અને સહપ્રદેશ એનઝેડ હોય ને તો બી તમારું કામ ઈઝી થશે, પણ જ્યારે પ્રદેશ સહપ્રદેશમાં આ રમતો રમતો આવી ગયો તો જોડે જોડે તમને રમાડતો જશે, યાદ રાખજો. એટલે એની જોડે રમવાનું પણ બહુ નહીં રમવાનું, સમજ પડે ત્યાં સુધી રમવાનું, ખ્યાલ આવે છે ને? બરાબર. સો વ્યાપ્ત અવ્યાપ્તની મોટા ભાગની સમજ મેં તમને આપી દીધી. હવે આપણે ધીરે ધીરે દાખલાઓ તરફ આગળ વધીએ.
ચલો આઈ જાઓ ફરીથી સ્વાધ્યાય 1.2 માં. હવે આપણે આમાં ચર્ચા કરીશું માત્ર અને માત્ર વ્યાપ્ત અવ્યાપ્તની. હું એક એક અને એકની આમાં ચર્ચા નહીં કરું કારણ કે હજી તમારું વ્યાપ્ત ક્લિયર નથી, બરાબર. પણ જીવ વ્યાપ્ત પતી જાય એટલે મેં તમને કીધું હતું કે પહેલા એક એક અને એકનો આખો હોમવર્ક કરજો ચોપડામાં. એક વખત ક્લાસવર્કમાં, બે વખત હોમવર્કમાં, ઓછામાં ઓછી બે વખત હોમવર્કમાં, પછી વ્યાપ્ત અવ્યાપ્તનું ક્લાસવર્ક અને હોમવર્કમાં, અને પછી ભેગું એક વખત ક્લાસવર્કમાં ને એક વખત હોમવર્કમાં. સમજાઈ ગઈ એટલી વસ્તુ? પહેલા એક એક અને એક, એક વખત ક્લાસવર્કમાં, ઓછામાં ઓછી બે વખત હોમવર્કમાં. વ્યાપ્ત અવ્યાપ્ત એક વખત ક્લાસવર્કમાં, ઓછામાં ઓછી બે વખત હોમવર્કમાં. ત્યાર પછી એક એક અને એક એક અને એક અને વ્યાપ્ત અવ્યાપ્ત ફરીથી 1.2 આખું ભેગું એક વખત ક્લાસવર્કમાં, ઓછામાં ઓછી એક વખત હોમવર્કમાં. આટલું તમારે કરવાનું છે, ધ્યાન રાખજો. પહેલા દાખલાથી જ આપણે બધા દાખલા જોઈએ છે. સ્વાધ્યાય 1.2 એક્સરસાઇઝ 1.2 એનો પહેલો દાખલો. એફ ઇઝ અ ફંક્શન મેપિંગ ફ્રોમ આર સ્ટાર ટુ આર સ્ટાર એન્ડ ધ રિલેશન ઇઝ એફ એક્સ ઇઝ 1/x. જ્યાં આર સ્ટાર ઇઝ વોટ સેટ ઓફ આર માઇનસ 0. જો હું એક્સ ના સ્થાને 0 લઉં તો તમે સમજી શકો છો છેદ 0 થાય, છેદ 0 થાય તો આ વિધેય જ વ્યાખ્યાયિત નહીં થાય, અને જો વિધેય જ વ્યાખ્યાયિત નહીં થાય તો આગળ કોઈ ચર્ચાનો અવકાશ નથી. આમાં આપણે એક એક અને એકની ચર્ચા કરી ચૂક્યા છે. ચોપડીવાળાએ બંને વસ્તુ આમાં પૂછી છે કે 1-1 એન્ડ 1-2 એક એક અને વ્યાપ્ત છે કે કેમ તે ચકાસો. હવે પહેલા દાખલામાં જો ભાઈ પ્રદેશ ગણ અનંત ગણ આપી દીધો છે, કેવી રીતે લખો, કેવી રીતે? થોડુંક ડિફિકલ્ટ થશે તમને, પણ તમે ઘટકો લઈને ચકાસવા જશો ને તો ફસાઈ જશો. ઘટકો લઈને ચકાસવા જશો તો ફસાઈ જશો. પહેલો દાખલો ચોપડીવાળાએ થોડો ટિપિકલ ને ડિફિકલ્ટ મૂક્યો છે, છતાં હું કરાવું છું, થોડું ધ્યાન રાખજો કે વ્યાપક દાખલામાં આપણે કેવી રીતે લખો. મારે એકીકાની એકની ચર્ચામાં નથી કરવી, માત્ર ને માત્ર વ્યાપ્ત અવ્યાપ્તની ચર્ચા કરવી છે. એટલે કે સહપ્રદેશના બધા જ ઘટકો માટે પ્રદેશમાં ઘટક મળે છે એવું સાબિત કરવું છે, એમ અહીંયા બતાવું છે. તો એક્સ મારે ક્યાંથી પસંદ કરવાનું? પ્રદેશમાંથી. અને એફ એક્સ મને ક્યાં મળે? સહપ્રદેશમાં. એફ એક્સ મને ક્યાં મળે ભાઈ? સહપ્રદેશમાં. મતલબ શું થયું? તો કે મારે સહપ્રદેશના બધા જ ઘટકો માટે પ્રદેશમાં ઘટક મળે છે એમ વ્યાખ્યાયિત કરવું છે. તો શૂન્ય સિવાયના એટલે કે શૂન્યતર સંખ્યાઓમાં પ્રત્યેક માટે તમને અનન્ય વ્યસ્ત ઘટક મળે. જેમ કે 2/5 નો વ્યસ્ત 5/2 એક અને માત્ર એક જ હોય, -7/2 નો વ્યસ્ત -2/7 અનન્ય જ હોય. તો એફ એક્સ ઇક્વલ ટુ વાય એ આપણે લઈ લઈએ છીએ. મારે આ વાય માટે પ્રદેશમાં એક્સ શોધવું છે. એફ એક્સ ઇક્વલ ટુ વાય માટે y equal to fx માટે y equal to fx ની જગ્યાએ મેં 1/x કર્યું. હવે હું x ને સૂત્રનો કરતા બનાવું છું તો x is 1/y. જો તમે સહપ્રદેશમાં y લેશો તો તેને સંગત પ્રદેશમાં 1/y મળશે. તમે ઊંધો વિચાર, આપણે એક યા બે ઘટક સમજવા માટે લઈએ છે, ઇટ્સ નોટ ઇનફ. ધારો કે મેં પ્રદેશમાંથી 2/5 લીધા તો મને સહપ્રદેશમાં અહીંયા એક્સ ની જગ્યાએ 2/5 મૂકો તો 5/2 મળશે. હવે ઊંધો વિચારો ભાઈ કે સહપ્રદેશના 5/2 માટે પ્રદેશમાં 2/5 મળે છે. તો સહપ્રદેશના પ્રત્યેક ઘટક માટે પ્રદેશમાં તેના વ્યસ્ત ઘટકો મળશે. જ્યારે આ તો આપણે આમ લખી શકીએ, આમ પ્રત્યેક y belongs to, જે આપણે બીજી વ્યાખ્યા જે અહીં કામ આવશે,
प्रत्येक y बिलोंग्स टू r स्टार cdf सह प्रदेश माटे x इक्वल टू 1 अपॉन y बिलोंग्स टू r स्टार એટલે કે પ્રદેશ df મળે છે કે જેથી fx equal to y પણ y ની જગ્યાએ શું લખશો આપ y ની જગ્યાએ 1 upon x લખશો fx is equal to sorry fx ની વ્યાખ્યા શું કહે છે 1 upon x હવે x ની જગ્યાએ 1 upon y લખો સો 1 upon 1 upon y is equal to y થાય બીજી વ્યાખ્યા જો તમને યાદ હશે કે પ્રત્યેક સહપ્રદેશના y માટે પ્રદેશમાં x મળવો જોઈએ કે જેથી fx equal to y થાય and therefore f વ્યાપ્ત વિધેય છે થોડા ઉદાહરણો લેશો તો ધીરે ધીરે ખ્યાલ આવશે તમે કોઈ પણ સહપ્રજ્ઞ પ્રદેશની સંખ્યા પરથી સહપ્રદેશની સંખ્યા લાવો છો એમ સહપ્રદેશ પરથી પ્રદેશ લાવો કોઈ કહે કે √3 તો એને સંગત 1/√3 અહીંયા મળશે ખાલી શૂન્ય નથી લેવાનો બાકી કોઈ પણ વાસ્તવિક સંખ્યા તે સમમેય હોઈ શકે અસમમેય હોઈ શકે પૂર્ણાંક હોઈ શકે અપૂર્ણાંક હોઈ શકે ગમે તે હોઈ શકે સમજાય છે કે વસ્તુ પહેલો દાખલો જટિલ છે તરત જ બીજામાં જશે એવું નહીં માનતા ધીરે ધીરે જશે છતાં બી મેં ક્રમ જળવાય એટલા માટે પહેલો દાખલો કરાયો છે મેં શું કીધું હતું જ્યારે જાય પ્રદેશ અને સહપ્રદેશ અનંત ગણો હશે ને ત્યારે દાખલો થોડો ડિફિકલ્ટ લખ ટિપિકલ લખવામાં થઈ જશે લખવામાં એ તમને થોડો ટિપિકલી લાગશે અને ડિફિકલ્ટ પણ લાગશે ક્લિયર છતાં આપણે જોઈએ છીએ હિંમત કરીને આગળ જઈએ ક્વેશ્ચન નંબર 2 માં જઈએ હવે ક્વેશ્ચન નંબર 2 એટલે 5 પ્રશ્નો છે આમાં તમને યાદ હોય બરાબર બીજાનો પહેલો પાંચે પાંચમો એવું કીધું છે ચેક ધ ઇન્જેક્ટિવિટી એન્ડ સબ્જેક્ટિવિટી એક એક અને અનેક એક છે કે નહીં વ્યાપ્ત અને અવ્યાપ્ત છે કે નહીં તે ચકાસો આપણે ખાલી વ્યાપ્ત અવ્યાપ્ત ઉપર જ ફોકસ કરીશું પહેલો દાખલો છે f from n to n fx is equal to x square જ્યારે જ્યારે અને જ્યાં જ્યાં વિસ્તાર અને સહપ્રદેશથી કામ થતું હશે ત્યાં આપણે પહેલી પ્રાયોરિટી એ રીતના આપીશું જ્યાં જ્યાં અને જ્યારે જ્યારે વિસ્તાર સહપ્રદેશથી કામ થતું હશે ત્યાં ત્યાં અને ત્યારે ત્યારે આપણે પહેલી પ્રાયોરિટી એ મેથડને આપીશું હવે પ્રદેશ n છે મતલબ થોડા ઘટકોથી ચર્ચા કરવી તો કરી શકાય જેમ કે આ x આપણે હંમેશા ક્યાંથી પસંદ કરીશું પ્રદેશમાંથી મેં x બરાબર 1 લીધું 1 સ્ક્વેર ઇઝ 1 x બરાબર 2 લીધું 2 સ્ક્વેર ઇઝ 4 x બરાબર 3 લીધું 3 સ્ક્વેર ઇઝ 9 તો જો 1 સાથે સહપ્રદેશનો ઘટક 1 2 સાથે સહપ્રદેશનો ઘટક 4 3 સાથે સહપ્રદેશનો ઘટક 9 આમ તમે આગળ જોશો તો આ બધા વિસ્તારના ઘટકો હશે સમજવા માટે હું તમને આવું આપી શકું n n 1 2 3 4 5 ડેશ 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 1 2 3 4 5 6 7 8 9 ડેશ 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 1 સાથે 1 2 સાથે 4 3 સાથે 9 સમજાય છે કે નહીં સો વોટ ઇઝ rf rf વિસ્તારમાં કયા ઘટકો આવશે માત્ર અને માત્ર પ્રતિબિંબ માત્ર અને માત્ર સહપ્રદેશના એવા ઘટકો કે જે પ્રદેશના ઘટકો સાથે સંકળાયેલા હોય જેમ કે 1 4 9 ડેશ 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 ચલો 1 આવશે 4 આવશે 9 આવશે 16 આવશે બધા જ પૂર્ણ વર્ગ ઘટકો આવશે શું આ અને સહપ્રદેશ સમાન છે સહપ્રદેશ કોણ છે n જોઈ લો કોડોમેન ઇઝ n એ સમાન નથી અને માટે f વ્યાપ્ત નથી f વ્યાપ્ત નથી સેપલી બીજી વ્યાખ્યામાં સમજો એ બીજી વ્યાખ્યા શું કહે છે કે સહપ્રદેશમાંથી એકાદો એવો ઘટક લાવવાનો કે જેના માટે પ્રદેશમાં કોઈ ઘટક ન હોય તો જુઓ 1 પછી 2 જ આવે છે સેકન્ડ મેથડ આમ તમારો દાખલો અહીંયા પૂરો થઈ ગયો છે 2 belongs to n
PDF માટે x belongs to n df મળતો નથી કે જેથી fx બરાબર 2 થાય. ભાઈ તમારે fx બરાબર 2 લાવવો હોય ને તો x root 2 લેવો પડે, તો root 2 નો વર્ગ તો 2 થાય, પણ root 2 તો કોઈ પ્રદેશનો ઘટક છે નથી, એટલે એવો એક પણ x મળવાનો નથી. આવું થાય એવો ઘટક મળતો નથી અને માટે f વ્યાપ્ત નથી અથવા અવ્યાપ્ત છે એમ કહી શકાય. વ્યાપ્ત નથી અથવા અવ્યાપ્ત છે એમ કહી શકાય. ક્લિયર પોઈન્ટ? ચલો બીજો દાખલો. એટલે જ્યારે પ્રદેશ, મેં તમને કીધું હતું કે પ્રદેશ NZ જેવું હોય ને, ત્યારે ક્યાં ક્યાં આપણે વિસ્તાર અને સહપ્રદેશની ચર્ચા કરી શકીએ, પણ એવરી ટાઈમ ઇટ ઇઝ નોટ પોસિબલ. બીજાનો બીજો f is a function mapping from z to z, same here. ભાઈ હું આનો હાથ દાખલો ડિટેલ ના ચાલે હે, વિસ્તારમાં કોણ આવશે? આ જ આવશે. જોઈ, તમે અહીંયા ઋણ સંખ્યાઓ લેશો તો પણ માઇનસ વન નો વર્ગ વન, માઇનસ ટુ નો વર્ગ ફોર, માઇનસ થ્રી નો વર્ગ નાઇન, વિસ્તાર ગણાનો આ જ આવશે. ખાલી તમારે અહીંયા લખવાનું શું આવશે? z. ત્રીજા બીજા દાખલામાં અહીંયા ખાલી z લખવાનું આવે. કેમ? તો કે એનો સહપ્રદેશ ગણ z છે. જો બાકી બધું આનું આ છે, અહીંયા બી આનું આ છે. અહીંયા 2 બિલોંગ્સ ટુ z માટે x બિલોંગ્સ ટુ z મળતો નથી કે જેથી આવું થાય. સમજાય છે કે નહીં? સો કારણ તમે આપી શકો છો એ જ વસ્તુ કે સહપ્રદેશના ઘણા બધા એવા ઘટકો છે જે પ્રદેશના ઘટકો સાથે સંકળાયેલા નથી. વ્યાપ્ત વિધેય એટલે આખા સહપ્રદેશ પર વ્યાપેલું હોવું જોઈએ, એના બધા ઘટકો સાથે સંકળાયેલું હોવું જોઈએ. નથી, જાણીએ છે, માટે અવ્યાપ્ત છે. તમે આ પણ આસાનીથી લખી શકો છો. એના પછી બીજાની ત્રીજી દાખલી. f from r to r, f from r to r, ભાઈ ડખા વાળો પ્રદેશ આવે છે. હા, એટલે હવે તમે રૂટ ટુ લઈ શકો યાર. હું x બરાબર રૂટ ટુ લઈ શકું, મને fx નું મૂલ્ય બે મળી શકે. આ વ્યાપ્ત વિધેય છે. તમારી પાસે એવી કોઈ સંખ્યા છે કે જેનો વર્ગ વાસ્તવિક સંખ્યા ના થાય? સોરી, વ્યાપ્ત વિધેય નહીં થાય. કેમ? તો કે બધી જ વાસ્તવિક સંખ્યા માટે તમને વર્ગ ધન જ મળશે. એટલે ખાલી ધન વાસ્તવિક સંખ્યાઓ સંકળાયેલી છે, ઋણ વાસ્તવિક સંખ્યાઓ સંકળાયેલી નથી. એટલે આપણે અહીંયા આવું લખીશું, જો કે પ્રત્યેક x belongs to r માટે x square is greater than or equal to 0. પ્રત્યેક x belongs to r માટે x square હંમેશા અનૃણ થાય. x square નું બીજું નામ છે fx. x square નું જ બીજું નામ છે fx. fx નું મૂલ્ય તમને કેવું મળશે? 0 કે તેથી મોટું. મતલબ આવો, ઋણ નહીં મળે. એનો મતલબ શું થયો? કે આટલા જ ઘટકો પ્રતિબિંબ બનશે, માઇનસ કોઈનો વર્ગ માઇનસ થશે, અને ધારો કે એવું થશે ને તો એ સંકર બની જશે. સંકરમાં આપણને રસ નથી. તો એનો મતલબ એવો થયો કે તમે જ્યારે આવી રીતે ઉદાહરણો વિચારી શકો ત્યારે અહીં જે બધી જીરો ઉપરની જે બધી ઋણ સંખ્યાઓ છે ને, એની સાથે કોઈ ઘટક જ નહીં આવે, બધા અહીંયા આવશે. એટલે વિસ્તાર અને સહપ્રદેશ સમાન નથી. આનો વિસ્તાર થઈ ગયો. fx ના મૂલ્યોનો ગણ એટલે વિસ્તાર ગણ. તો આપણે લખી શકીએ, therefore rf is not equal to cdf. r નહીં થાય અને માટે f વ્યાપ્ત નથી. બીજી પણ આ જટિલ રીત આપી મેં અને પ્રોપર રીત આપી. હવે પેલી જે બીજી રીત છે, સહેલી રીતે આપો છું,
કે સહપ્રદેશમાંથી તમે કોઈ ઋણ સંખ્યા લેવી, જેમ કે -1 બિલોંગ્સ ટુ આર સીડીએફ માટે, એક્સ બિલોંગ્સ ટુ આર ડીએફ મળતો નથી. શું કોઈડો વર્ક -1 થશે? પ્રદેશના ઘટક સાથે -1 સંકળાયેલો હશે? ના, -1 બિલોંગ્સ ટુ આર સહપ્રદેશ માટે. જેમ કે અહીંયા -1 છે, બોલો કોનો વર્ગ -1 થાય? રૂટ -1. રૂટ -1 આરમાં છેદ બે, એટલે પ્રદેશમાં છેદ બે. તો એવો એક પણ આ એક્સ મળતો નથી કે જેથી fx -1 થાય. Therefore, f અવ્યાપ્ત છે. Therefore, f અવ્યાપ્ત વિધેય છે તેમ કહી શકાય. આમ સહેલું પણ છે, પણ એટલું સહેલું પણ નથી. વિકેટ ખાસી એવી લઈ લે એવું છે. ચોથો દાખલો, બીજાનો ચોથો અને પાંચમો. F from n to n fx is equal to x cube. F from n to n fx is equal to x cube. અહીંયા પણ વિસ્તારને સહ પ્રદેશ તમે ચકાસી શકો. જો ભાઈ આ x આપણે પ્રદેશમાંથી લઈ શકે, મેં લીધું જેવું x બરાબર 1 લીધું, 1 ક્યુબ ઇઝ 1, x બરાબર 2 લીધો, 2 ક્યુબ ઇઝ 8, x બરાબર 3 લીધો, 3 ક્યુબ ઇઝ 27. તો આ બધા એના વિસ્તારના ઘટકો થયા. જે પૂર્ણ ઘન સંખ્યાઓ છે એ બધી વિસ્તારમાં આવશે. સો વોટ ઇઝ RF? RF ઇઝ 1, 8, 27, 64, ડેશ ડેશ ડેશ, વિચ ઇઝ નોટ ઇક્વલ ટુ n, મતલબ સહપ્રદેશ ગણ, મતલબ CDF, અને માંડે F વ્યાપ્ત નથી. F વ્યાપ્ત વિધેય નથી. સહપ્રદેશ અને વિસ્તાર સમાન નથી. જો સહપ્રદેશના 2 માટે પ્રદેશમાં એવો કોઈ ઘટક જ નથી મળતો, સહપ્રદેશના 2 માટે પ્રદેશમાં કોઈ ઘટક જ નથી મળતો કે જેથી FX બરાબર 2 થાય. કોનો ઘન 2 થાય? ઘનમૂળમાં 2 નો ઘન 2 થાય. પ્રદેશમાં ઘનમૂળમાં 2 છે, પતી ગઈ વાત. તો વ્યાપ્ત વિધેય નથી. અને પછી પાંચમો z to z આપ્યો છે, એ હું તમને હોમવર્કમાં આપું છું. અને કદાચ કદાચ છે ને એ દાખલો આપું, કદાચ આવું કે અને આગળ આવશે જ, ભલું હશે તો, જેને દિલથી યાદ કરો ને આવે જ. કદાચ આવું આવ્યું તો, n અને z તો એમણે આપ્યું, પણ આવું આવ્યું તો. તો આ વસ્તુ તમને કહી દઉં કે આ વ્યાપ્ત વિધેય થશે. કેમ? તો કે પ્રત્યેક સંખ્યાનો ઘન, જો ધનનો ઘન ધન થાય અને ઋણનો ઘન ઋણ થાય, આથી ધનનું ઘનમૂળ ધન અને ઋણનું ઘનમૂળ ઋણ થાય, આ વ્યાપ્ત વિધેય થશે. કેવી રીતે લખવું એ સમજાવી દઉં છું. ચોપડીમાં એન અને ઝેડમાં આપ્યું છે, હું આરમાં દાખલો કરાવું છું. ધ્યાન રાખજો કેવી રીતે દાખલો કરવો. વ્યાપ્ત વિધેય માટે fx ની જગ્યાએ y ધારવાનું. fx is equal to x cube. Therefore, y is equal to x cube. હવે x ને સૂત્રનો કરતા બનાવવાનો, એટલે બે બાજુએ ઘનમૂળ લેતા x માટે x is equal to y ની. તો જો સહપ્રદેશના y માટે પ્રદેશમાં y ની, એ ઊંધું થશે ને, પ્રદેશથી સહપ્રદેશ જાઓ તો ઘન થાય, તો સહપ્રદેશથી પ્રદેશ આવો તો ઘનમૂળ થાય. તો આને લખીશું આમ કે પ્રત્યેક y belongs to R CDF માટે x equal to
y रेस टू 1 बाय 3 અને અહીંયા લખો x equal to y रेस टू 1 बाय 3 belongs to r df મળે છે કે જેથી fx equal to ચલો what is the definition of fx x cube પણ x ની જગ્યાએ તો આપણે શું લીધું y ની એક તૃતીયાંશ અને a નો ઘન થાય પ્રેક્ટિસ થી ધીરે ધીરે આ જે ફોર્મેટ છે ને એ તમારા ભેજામાં ઉતરશે એકદમ નહીં બની જાય કે આ કેવી રીતે થયું છે સહેલું પણ પ્રેક્ટિસ વગર નહીં આવે કે જેથી fx equal to y થાય therefore f વ્યાપ્ત વિધેય છે બહુ સમજ માંગી લે એવી આ બધી વસ્તુ છે આ લેક્ચર ને તમે 1 2 ની 4 5 વાર જોશો ને ત્યારે આ બધી જ વસ્તુ ધીરે ધીરે તમારા ભેજામાં જશે બરાબર તો આપણે આમ જોવા જઈએ તો 6 દાખલા આ 7મો દાખલો બીજાના 5 પહેલો અને એડિશનલ 7 7 દાખલીઓ મેં તમને કરાઈ આ 7 7 દાખલીઓ બેસી ફરીથી એક વખત ક્લાસ વર્ગમાં ઓછામાં ઓછી બે વખત હોમવર્કમાં ગણજો વ્યાપ્ત વિધેયનું આ લેક્ચર બને તો બે થી વધારે વખત જોજો તો બધા જ કોન્સેપ્ટ ક્લિયર થશે ઓનલાઈન લેક્ચરનો એક મોટો ફાયદો છે કે ફરીથી તમને આખું આ લેક્ચર જોવા મળે એટલે પ્લાનિંગ એવું કરી રહ્યો છું કે જેડબલ ગુડસેટના લેક્ચર થ્રુ આઉટ હોલ યર શક્ય હશે તો હું ઓનલાઈન લેક્ચર લઈશ જેથી તમે એ લેક્ચર તમારી સમયની અનુકૂળતાએ એને રિવાઇઝ પણ કરી શકો અને તમારે અલગથી ક્લાસમાં કે ટ્યુશનમાં જઈ અને ટાઈમ ફાળવવાની જરૂર ના પડે એ સમયનો તમે બચાવ કરી શકો બરાબર છે એટલે એવી આશા રાખું છું કે તમે એમાં કોઓપરેટ થશો પ્લાનિંગ પૂરેપૂરું ચાલુ છે ટ્રાય ચાલુ છે લગભગ શક્ય થઈ જશે નથિંગ ઇઝ ઇમ્પોસિબલ ડઝન્ટ મીન એવરીથિંગ ઇઝ પોસિબલ એ આપણું સૂત્ર યાદ રાખજો મળીએ છીએ આવતીકાલે ફરીથી આટલા જ વાગે ઓકે સી યુ ટાટા